તમને સહજમાં પ્રશ્ન કરું કે છેલ્લે બીજા કોઈનું દુઃખ જોઈ તમારી આંખમાં આંસુ આવ્યા હોય એને કેટલા વર્ષ થયા? ચલો બીજાનું છોડો ને, પોતાની ભૂલો અપરાધો અને પાપોનો વિચાર કરી તમારી આંખો ભીંજાઈ એ છેલ્લી ઘડી ક્યારે હતી? કે આપણને એમ થાય કે આ વૈષ્ણવ કુળમાં પરિવારમાં જન્મ મળ્યો, ભક્તિ કરવાની બધી જ અનુકૂળતા ભગવાને કરી આપી, છતાંય હજી હાથમાં માળા કેમ નથી આવતી? હજી આમ પ્રભુ પાસે બેસવાની ઈચ્છા કેમ નથી થતી? હજી પ્રભુના ભગવત નામ લેવાનો મનમાં ભાવ કેમ નથી આવતો? વિચાર છે, વૈષ્ણવતા તો તમારી લોહીમાં વહી રહી છે. કદાચ ઠાકોરજીને તમારી પાસે ભક્તિ ન કરાવી હોત તો આવી અનુકૂળતામાં તમને જીવન આપ્યું ન હોત. પણ ચારેય બાજુ માહોલ છે, પણ હજી મનમાં એ તત્પરતા કેમ નથી જાગતી કે પ્રભુ પાસે જઈને બેસો? હજી આ મોડામાં કોળીઓ મૂકતા એ વિચાર કેમ જાગતો નથી? કેટલા દિવસ થયા પ્રભુને મિશ્રી ધરે, એ જળનો ઘૂંટડો ગળામાં અંદર ઉતારતા મનમાં એ તાપ કેમ નથી આવતો કે પ્રભુની ઝારી ભરે? કેટલો સમય થયો, ઘરમાં જ બિરાજે છે ઠાકોરજી, છતાંય હજી આ હાથ કેમ એની સેવા તરફ આગળ વધતા નથી? શું અંતરાય છે, શું નડે છે? આપણને બીજા કોઈ બહુ નડતા નથી હોતા, આપણા જ વિચારો ક્યાંક આપણા પ્રતિબંધ બનીને સામે ઉભા આવે છે. લોકો ભલે એમ કે આણે ગુસ્સો અપાવ્યો, આણે ક્રોધ અપાવ્યો, આણે લાલચ ના, આપણી જ દુર્ભાવનાઓ દુર્જનોને અવસર આપતી હોય છે, આપણી જ લાલસાઓ કોઈને અવસર આપે છે. જેના મનમાં કોઈ વિકાર લાલસા યા એવી લાલચ ન હોય તો પાપીને પણ યા દુર્જનને પણ અવસર મળે નહીં. આપણું બગાડવામાં સામેવાળાનો જેટલો હાથ હોય છે એટલો જ હાથ આપણો હોય છે, પણ એ આપણને દેખાતો નથી હોતો, આપણને એમ લાગે કે સામેવાળાનો જ વાંક છે. આ કથા તમારા પ્રતિબંધોને દૂર કરી દેશે, આ કથાની તાકાત છે. અને એક એક અક્ષરમાં ઠાકોરજી બિરાજે.